નમસ્કાર માનનીય અધ્યાપકશ્રીઓ અને વાલા વિદ્યાર્થીઓ, પ્રારંભ વ્યાખ્યાન શ્રેણીમાં આપ સૌનો આવકાર અને સ્વાગત. મિત્રો, આપ સૌએ આ અઠવાડિયા દરમિયાન પ્રારંભ શ્રેણીને ખૂબ જ સહકાર આપ્યો છે અને મને એ વાતનો આનંદ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ નેટ અને જીસેટની પરીક્ષાની તૈયારી કરવા માટે ઉત્સુક છે. તો એ જ આપણા આનંદને આગળ વધારતા આજના વ્યાખ્યાનની વાત કરીએ. આજનું વ્યાખ્યાન ફ્રાન્સના સમાજશાસ્ત્રી મિશેલ ફુકો અંગેનું છે કે જે અનુઆધુનિક ચિંતક તરીકે ઓળખાય છે અને સમાજશાસ્ત્રમાં ઘણું મોટું એમનું પ્રદાન છે. સાથે સાથે આજના વક્તાનો પણ આપણે પરિચય મેળવીએ. ડૉક્ટર અલ્પેશભાઈ પ્રજાપતિ, આપ સૌ એમને શ્રુતિ વેબિનાર સિરીઝમાં મળેલા છો. અલ્પેશભાઈ અત્યારે હાલ આરકે પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ પેટલાદમાં અધ્યાપક સહાયક તરીકેની સેવા આપી રહ્યા છે. એમએ એમફિલ અને પીએચડીની પદવી ધરાવે છે. એમણે પોતે પણ જીસેટની પરીક્ષા પાસ કરેલી છે અને એમનો પરિચય આપતા એક મહત્વનો આનંદ મને એ થાય છે કે એ ગુજરાત યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તો આવા સરસ માર્ગદર્શક આપણને આજે મળ્યા છે કે જેઓ મિશેલ ફુકો વિશે વાત કરશે. મિશેલ ફુકોને સાંભળીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા આયોજિત નેટ અને સ્લેટના અનુસંધાનની આ વ્યાખ્યાન શ્રેણીમાં હું અલ્પેશ આપ સર્વેનું સ્વાગત કરું છું. સાથે સાથે ગુજરાત યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગનો પણ આભાર વ્યક્ત કરું છું આ તબક્કે કે જેમણે મને આ વ્યાખ્યાન માટે આમંત્રણ આપ્યું. સંગીતાબેનનો પણ હું આભાર માનું છું કે જેમના થકી આ શ્રેણી જે છે એ વિદ્યાર્થી ઉપયોગી બની રહેશે અને વિદ્યાર્થીના જ્ઞાનમાં ચોક્કસપણે વધારો થશે અને વિદ્યાર્થી નેટ અને સ્ટેટની પરીક્ષા પાસ કરવામાં એને ક્યાંક ના ક્યાંક આ વ્યાખ્યાન શ્રેણી જરૂર ઉપયોગી થશે એવું હું માનું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે સમાજશાસ્ત્રના સંદર્ભમાં જ્યારે તમે નેટ અથવા સ્લેટની તૈયારી કરતા હોય ત્યારે ત્રણ બાબતો બહુ જ મહત્ત્વની છે. એક તો વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રના સંદર્ભમાં જે બેઝિક આપણા અથવા તો જે પ્રાથમિક ખ્યાલો જે છે, બેઝિક કન્સેપ્ટ જે છે, એની તમારી પાસે એક ચોક્કસ માહિતી અને વ્યાખ્યાઓ હોવી જોઈએ. બીજી જે ખૂબ મહત્ત્વની બાબત છે એ છે વિદ્યાર્થી મિત્રો, પદ્ધતિશાસ્ત્ર. એટલે ક્યાંક ના ક્યાંક સંશોધન પદ્ધતિઓ વિશે અથવા તો સંશોધનની જે પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ છે અથવા સંશોધનની સમગ્ર પ્રક્રિયા અને જુદા જુદા તબક્કાઓ જે છે એનું તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ. ત્રીજી જે મહત્ત્વની વાત છે નેટ સ્લેટ ક્લિયર કરવા માટે અને એ છે સમાજશાસ્ત્રમાં વિકસેલા જુદા જુદા સિદ્ધાંતો. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે સમાજશાસ્ત્રમાં માઇક્રો લેવલના સિદ્ધાંતો વિકસ્યા છે, મેક્રો લેવલના સિદ્ધાંતો વિકસ્યા છે. આ જે સિદ્ધાંતો વિકસ્યા છે આ સિદ્ધાંતોની પ્રાથમિક સમજ તમારી પાસે હોવી જોઈએ. કયા સિદ્ધાંતકારો એ સિદ્ધાંતો રચ્યા છે, જુદા જુદા સિદ્ધાંતોમાં સામાજિક વ્યવસ્થા અથવા તો સામાજિક માળખાને કેવી રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે અથવા તો સામાજિક વ્યવસ્થાને કેવી રીતે સમજાવવામાં આવી છે, આ એક પ્રાથમિક ખ્યાલ તમારી પાસે હોવો જોઈએ. સાથે સાથે જુદા જુદા સમાજશાસ્ત્રીઓના માધ્યમથી કઈ કઈ વિભાવનાઓ અથવા તો કયા કયા ખ્યાલો પ્રસ્તુત કરવામાં આવ્યા છે એનું નોલેજ અથવા તો એની જ્ઞાન અથવા જાણકારી પણ તમારી પાસે હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજના જે લેક્ચરમાં જે રજૂઆત કરવાની છે એ અનુઆધુનિક સિદ્ધાંતકારોના સંદર્ભમાં મિશેલ ફુકોની ચર્ચા કરવાના છીએ. મિશેલ ફુકો એક ફ્રાન્સના દાર્શનિક અથવા તો તત્વચિંતક જેને કહીએ અથવા તો એમના લખાણો વિશ્વમાં ઘણી બધી જગ્યાએ અનુઆધુનિકતાની એક છાપ છોડી જતા હોય એવા પ્રકારના લખાણો છે. સમગ્ર લખાણોમાં ક્યાંક ના ક્યાંક મિશેલ ફુકો જે છે એ શક્તિ, જ્ઞાન અને વિમર્શની ચર્ચા કરે છે. ફ્રાન્સમાં જન્મેલા મિશેલ ફુકો સમગ્ર જીવનકાળ દરમિયાન શક્તિ અને જ્ઞાનરૂપી શક્તિના માધ્યમથી સામાજિક વ્યવસ્થા અથવા તો સામાજિક માળખાને સમજવાનો પ્રયત્ન એમનો રહ્યો છે. એટલે મિશેલ ફુકોના દરેકે દરેક લખાણમાં શક્તિ, જ્ઞાન અને વિમર્શ આ ત્રણ પાયાની બાબતો રહી છે. એમણે દરેક સમાજમાં ક્યાંક ના ક્યાંક શક્તિ અથવા તો જ્ઞાન જે છે એ પરસ્પર કેવી રીતે સંબંધિત છે અથવા તો જ્ઞાન અને શક્તિ વચ્ચે કેવા પ્રકારની આંતરક્રિયા છે એને રજૂ કરવાનો એમણે પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે સામાજિક જે વ્યવસ્થા છે એ સામાજિક વ્યવસ્થા જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થઈ છે. સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ કે કૃષક સમાજનો એક તબક્કો હતો. કૃષક સમાજ પછીનો જે તબક્કો હતો એ તબક્કાને આપણે આધુનિક યુગ તરીકે ઓળખીએ છીએ, અથવા તો ઇન્ડસ્ટ્રીઝ હતા, ઉદ્યોગો અથવા કારખાનાઓ હતા એવા યુગ તરીકે આખા સમાજ વ્યવસ્થા ઉપર ઇન્ડસ્ટ્રીઝ અથવા તો ઉદ્યોગ વ્યવસ્થાની જે અસર થઈ એવા આધુનિક સમાજ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ.
એ પછીનો જે સમાજ છે એને અનુઆધુનિક સમાજ તરીકે ઓળખવામાં આવે છે, અને મિચેલ ફૂકો જે છે એ અનુઆધુનિક સમાજને જ્ઞાનના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરે છે, અથવા તો અનુઆધુનિક યુગમાં જ્ઞાન ખૂબ મહત્વનું છે એવું એના વિચારો અને લખાણોમાં ફલિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે કૃષક સમાજ જ્યારે હતો ત્યારે ખેતીનું ખૂબ મહત્ત્વ હતું, જેની પાસે વધારે જમીન હોય અથવા જેની પાસે વધારે ઉત્પાદન ક્ષમતા હોય અથવા જેની પાસે જે વધારે પૈસા હોય અથવા તો જે લોકો વ્યાજે નાણાંનું ધિરાણ કરતા હોય એવા લોકોનું મહત્ત્વ હતું. એ પછી એક સમાજ આવ્યો જે ઇન્ડસ્ટ્રીઝ એરિયા આવી અથવા ઔદ્યોગિક સમાજ આવ્યો. આ ઔદ્યોગિક સમાજ ક્યાંકના ક્યાંક ઉદ્યોગો રિલેટેડ હતો, તો ઔદ્યોગિક સામાજિક વ્યવસ્થાના માળખામાં ક્યાંકના ક્યાંક ઉદ્યોગો સાથે સંકળાયેલી આવક, નફામાં કારખાનાઓમાં મશીનો અથવા તો મજૂર વર્ગ અને માલિક વર્ગ, આ બધી એક પ્રકારની એક વ્યવસ્થા આધુનિક સમાજમાં આપણે ભણી ગયા છીએ. વિદ્યાર્થી મિત્રો, એ પછીનો જે સમાજ છે અનુઆધુનિક સમાજ, એ જ્ઞાનના મહત્ત્વ ધરાવતો સમાજ છે, અથવા તો નોલેજ સોસાયટીની વાત છે જે મિચેલ ફૂકોએ કરેલી છે. કે અત્યારે વર્તમાન સમયમાં અનુઆધુનિક સમાજની મહત્ત્વની લાક્ષણિકતા કઈ છે? જ્ઞાનના સમાજની, જ્ઞાનનું વધારે મહત્ત્વ છે. વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે અત્યારે તમારી પાસે જ્ઞાન હોય, તમારી પાસે સારું એવું નોલેજ હોય, તો તમે યુપીએસસી જીપીએસસી ક્લિયર કરી અને કલેક્ટર પણ બની શકો છો, મામલતદાર પણ બની શકો છો, નાયબ મામલતદાર પણ બની શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો, અનુઆધુનિકતામાં જ્ઞાનનું મહત્ત્વ વધારે છે. એટલે જ્ઞાનરૂપી સમાજની ચર્ચા અથવા તો સમાજમાં જ્ઞાન કેવા પ્રકારની ભૂમિકા ભજવે છે, એ ચાહે સત્તાના સંદર્ભમાં હોય અથવા તો વિમર્શના સંદર્ભમાં હોય, એની ચર્ચા મિચેલ ફૂકોએ સમગ્ર પોતાના જેટલા પણ લખાણો છે એ લખાણોમાં જ્ઞાનની ખોજના સંદર્ભમાં એમને કરેલી છે. કે જ્ઞાન જે છે એ અનુઆધુનિક સમાજની મહત્ત્વની લાક્ષણિકતા કહી શકાય અથવા તો મહત્ત્વની એક જરૂરિયાત કહી શકાય, એના સંદર્ભમાં એમને પોતાની સમગ્ર વાત મૂકી. મિશેલ ફૂકોએ પોતાનું જે લખાણો હતા એમાં એમને સત્તા અને જ્ઞાનના સંબંધોને પણ સમજવાનો પ્રયત્ન કર્યો છે. સાથે સાથે તમે જુઓ તો મિશેલ ફૂકો ઉપર ઘણા બધા સમાજશાસ્ત્રીઓનો પ્રભાવ પણ હતો, કે જેમના લખાણો વાંચી અને મિચેલ ફૂકોએ ક્યાંકના ક્યાંક શક્તિ જ્ઞાન અને વિમર્શના સંદર્ભમાં પોતાના લખાણોમાં ચર્ચા કરી છે. દાખલા તરીકે કાર્લ માર્ક્સનો જે સમાજવાદી સિદ્ધાંત કહેવાય અથવા તો સમાજવાદી જે ખ્યાલ હોય એનાથી પણ એ પ્રભાવિત હતા, અને કોલેજ કાળમાં એમને રાજનીતિમાં અને યુવાનીમાં જે રાજનીતિમાં ઝંપલાવ્યું હતું એમાં સમાજવાદી જે ખ્યાલ હતો કાર્લ માર્ક્સનો એનાથી પણ પ્રભાવિત હતા. નીત્સેનો જે ખ્યાલ છે શક્તિનો ખ્યાલ, એનાથી પણ ક્યાંક ને ક્યાંક મિચેલ ફૂકોએ પ્રભાવિત હતા. લેવી સ્ટ્રોસ જે છે એના સંરચનાવાદી અથવા તો સામાજિક માળખાના જે આખો ખ્યાલ છે એનાથી પણ એ પરિચિત હતા. તો ક્યાંક ને ક્યાંક તમે જો મૂળ જે દાર્શનિક અથવા તો જે વિચારક તરીકે મિચેલ ફૂકો સમાજશાસ્ત્ર અથવા તો એમની આગામી પેઢીના જે તત્વચિંતકો હતા એમના લખાણોથી ક્યાંક ને ક્યાંક પ્રભાવિત હતા. આ પ્રભાવ અને આ વાંચનના કારણે એમને શક્તિ જ્ઞાન અને વિમર્શના સંદર્ભમાં પોતાના સમગ્ર લખાણો રજૂ કર્યા છે. મિચેલ ફૂકો એક એવા સમાજશાસ્ત્રી હતા ફ્રાન્સના કે વિશ્વમાં સૌથી વધારે વંચાયેલા અથવા તો વધારે પરિચિત અથવા તો જેમના લખાણો અન્ય ભાષાઓમાં પણ ઘણા અંશે ભાષાંતર થયેલા એવા પ્રતિષ્ઠિત સમાજશાસ્ત્રી તરીકે આપણે મિચેલ ફૂકોના ઓળખીએ છીએ. મિચેલ ફૂકોની બહુ જાણીતી એક પુસ્તક છે આર્કિયોલોજી ઓફ નોલેજ, એટલે ક્યાંક ને ક્યાંક જ્ઞાનનું પુરાતત્વ આપણે જેને કહીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જ્ઞાનનું પુરાતત્વ અથવા તો આર્કિયોલોજી ઓફ નોલેજ જે છે એના માધ્યમથી એમને જ્ઞાનના મહત્ત્વને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કે તમે ઇતિહાસ અથવા તો ભૂતકાળને જ્ઞાનના માધ્યમથી પરિચિત થઈ શકો છો એને, અથવા તો જ્ઞાનના માધ્યમથી તમે ઇતિહાસ અથવા તો ભૂતકાળ વિશે સમજ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે પુરાતત્વ અથવા તો બહુ જૂની વસ્તુઓ હોય જે ખોદકામ દ્વારા મળી હોય તો એના માધ્યમથી આપણે જાણી શકીએ કે વર્ષો પહેલાં સામાજિક વ્યવસ્થા કેવી હશે એનું અનુમાન લગાવી શકીએ. ભૌતિક વસ્તુઓના અનુમાનથી આપણે એમની સામાજિક રહેણીકહેણી, જીવનશૈલી એના વિશે એક અંદાજ આપણે લગાવી શકીએ. તો ક્યાંકના ક્યાંક આર્કિયોલોજી ઓફ નોલેજ જે પુસ્તક હતી એના માધ્યમથી પણ એને જ્ઞાનની વાત કરી છે. સાથે સાથે મિચેલ ફૂકોની બહુ જ મહત્ત્વની એક પુસ્તક છે, એ છે મેડનેસ એન્ડ સોસાયટી સિવિલાઇઝેશન. તો પાગલપન અને સભ્યતા, જેને ગુજરાતીમાં આપણે એવું કહીએ, તો પાગલપન અને સભ્યતા જે પુસ્તક મિચેલ ફૂકોની હતી, એ મિચેલ ફૂકોની એ પુસ્તકમાં એવું કહેવાયું છે કે ઘણા વર્ષો પહેલાં પાગલપણ અથવા તો પાગલ કોઈ વ્યક્તિ હોય તો એ વ્યક્તિને સમાજથી દૂર રાખવામાં આવતો, સાંકળથી એને બાંધી રાખવામાં આવતો. કેમ? કારણ કે એવું માનવામાં આવતું કે પાગલ વ્યક્તિ જો સમાજમાં રહેશે તો સમાજને નુકસાન કરશે અથવા તો સમાજ માટે સમસ્યાઓ ઊભી કરશે. એટલે આ વ્યક્તિ જે છે એને દૂર રાખવાનો પ્રયત્ન કરવાતો, એટલે એ લોકોને કોઈ જગ્યાએ એકાંતમાં બાંધી દેવામાં આવતા સાંકળથી,
પણ જેમ જેમ જ્ઞાન આવતું ગયું, મનોચિકિત્સક આવતા ગયા, મનોવિજ્ઞાનનું જ્ઞાન ડેવલપ થતું ગયું, તેમ તેમ તમે જુઓ પાગલ લોકો જે સમાજથી દૂર રહેતા હતા હવે એ સમાજનો એક ભાગ બન્યા. એમના માટે મનોચિકિત્સકના જે મેન્ટલ હોસ્પિટલો ઊભી થઈ, સાથે સાથે મનોચિકિત્સકો દ્વારા એમની ટ્રીટમેન્ટ થવા લાગી. એટલે જેમ જેમ મનોવિજ્ઞાનમાં જ્ઞાન વધતું ગયું તેમ તેમ આ પાગલ વ્યક્તિ પ્રત્યેનો જે વિમર્શ હતો લોકોનો, અથવા જે ખ્યાલ હતો, એ બદલાવા લાગ્યો. પછી લોકો સ્વીકારવા લાગ્યા કે આ પાગલ અથવા તો વ્યક્તિ માનસિક રીતે જે ક્ષતિગ્રસ્ત છે એને પણ સાજો કરી શકાય છે, અથવા તો એનો પણ ઉપચાર કરી શકાય છે. આ જે આ જ્ઞાનની જે પ્રક્રિયા જે છે એને એને પાગલપણ અને સભ્યતાની પુસ્તકમાં ક્યાંક ના ક્યાંક મિચેલ ફૂકોએ સમજાવ્યું છે. એટલે જેમ જેમ જે શાખામાં જ્ઞાન વિકસતું ગયું તેમ તેમ તમે જુઓ તો સામાજિક વ્યવસ્થામાં અથવા તો સમાજના જે ખ્યાલ હતા એ ખ્યાલમાં બદલાવ આવતો ગયો. બીજી જે મહત્વની પુસ્તક મિચેલ ફૂકોની કહી શકાય, ધ બર્થ ઓફ ક્લિનિક, એટલે દવાખાનાનો જન્મ, એનું ગુજરાતી એવું થાય. ધ બર્થ ઓફ ક્લિનિકના માધ્યમથી મિચેલ ફૂકો એવી રજૂઆત કરતા હતા કે ભાઈ દવાખાનાના જે જન્મની વાત છે, અથવા તો ડૉક્ટરી શાખાની આખી વાત છે, અથવા તો જીવવિજ્ઞાનની આખી વાત છે, તો જેમ જેમ જીવવિજ્ઞાનમાં અથવા તો ડૉક્ટરી શાખામાં જ્ઞાન વધતું ગયું, જેમ જેમ શરીરના જુદા જુદા અંગો જે છે એની એક સમજ ઊભી થઈ, શરીરના આંતરિક અંગોમાં કિડની ક્યાં છે, કિડનીની શું ભૂમિકા છે, લીવરની શું ભૂમિકા છે, હાથ પગના આંતરિક અવયવોની શું ભૂમિકા છે, આવું જ્ઞાન જેમ જેમ વિકસતું ગયું તેમ તેમ દવાખાનાઓ અને ડૉક્ટરી જ્ઞાનમાં વધારો થતો ગયો. અને અત્યારે તમે જુઓ જે સ્થાન સમાજમાં ડૉક્ટરનું છે એ બીજા વ્યક્તિઓનું નથી એવું આપણે કહી શકીએ. તો ડૉક્ટરી શાખામાં ક્યાંકના ક્યાંક જેમ જેમ જ્ઞાન વિકસતું ગયું, સંશોધન થતા ગયા, અથવા તો શરીરની રચના વિશે સંશોધન થતા રહ્યા, શરીરની રચના વિશે એક સમજ ઊભી થઈ, તેમ તેમ તમે જુઓ ડૉક્ટરી શાખામાં ક્યાંકના ક્યાંક એક એક નવા જ્ઞાનનો ઉદ્ભવ થયો. અને આ નવા જ્ઞાનના કારણે તમે જુઓ તો ડૉક્ટર અને દર્દી વચ્ચે એક અલગ પ્રકારનો સંબંધ બંધાયો, જેમાં ડૉક્ટર દર્દીની ટ્રીટમેન્ટ કરે છે તો એમાં જ્ઞાનનો તફાવત છે. ડૉક્ટર પાસે એ શાખાનું વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન હોય છે કે જેના કારણે એ દર્દીના શરીરમાં કેવા પ્રકારનો રોગ છે એ રોગ શોધી શકે. પણ આ જ્ઞાન ડૉક્ટર પાસે આવ્યું ક્યારે, જ્યારે એને શરીરની રચના વિશે અભ્યાસ કર્યો, શરીરની આંતરિક રચના અને એના કાર્યો વિશે અભ્યાસ કર્યો, ક્યાંક ને ક્યાંક માઇક્રોબાયોલોજી સાથે સંકળાયેલા ખ્યાલોનો એને અભ્યાસ કર્યો, MBBS કર્યું, તો ક્યાંક ને ક્યાંક MD થયા. તો આ અભ્યાસક્રમોમાં તમે જુઓ જેમ જેમ નવું નવું જ્ઞાન આવતું ગયું શરીર વિશે તેમ તેમ તમે જુઓ તો દવાખાનાનો જન્મ થયો. બાકી આપણે પહેલાં જાણીએ છીએ કે જ્યારે દવાખાના હતા ત્યારે આયુર્વેદિક ડૉક્ટર અથવા તો નાડી તપાસવાળા જે ડૉક્ટર હોય એ ડૉક્ટર એમના અનુભવ અને જ્ઞાનથી ટ્રીટમેન્ટ કરતા હતા. પણ ધ બર્થ ઓફ ક્લિનિકમાં મિસેલ ફૂકોએ એવી રજૂઆત કરી કે જેમ જેમ મેડિકલ ક્ષેત્રમાં જ્ઞાન વધતું ગયું તેમ તેમ એમનું મહત્ત્વ પણ વધતું ગયું અને એ શાખા પણ ધીરે ધીરે ડેવલપ થવા લાગી. અને રોગ પ્રત્યેની જે અથવા તો શરીરની ખામી પ્રત્યે અથવા તો શરીરમાં ઊભી થયેલી સમસ્યાના નિદાન પ્રત્યેનું મહત્ત્વ વધતું ગયું. તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, અત્યારે ડૉક્ટરોનું જેટલું મહત્ત્વ છે એના પાછળનું કારણ એ છે કે એમની શાખામાં જે જ્ઞાન વિકસતું ગયું, શરીરને સમજવાની જે આખી એક ભૂમિકા ઊભી થઈ, એના કારણે તમે જુઓ તો ક્યાંકના ક્યાંક દવાખાનાનો જન્મ થયો એવું મિચેલ ફૂકો માને છે પોતાની પુસ્તક ધ બર્થ ઓફ ક્લિનિક. વિદ્યાર્થી મિત્રો, ત્રીજી જે બહુ મહત્ત્વની પુસ્તક છે મિચેલ ફૂકોની એ છે ડિસિપ્લિન એન્ડ પનિશ. ડિસિપ્લિનના સંદર્ભમાં અથવા તો પનિશમેન્ટના સંદર્ભમાં તમે જુઓ તો ક્યાંકના ક્યાંક એવું માનવામાં આવતું હતું ભૂતકાળમાં કે વ્યક્તિને મહત્તમ શારીરિક સજા કરવામાં આવે, સામાજિક વ્યવસ્થાના સંદર્ભમાં કોઈ અપરાધ કર્યો હોય અથવા તો કોઈ ધોરણભંગ વર્તન કર્યું હોય તો સામાજિક વ્યવસ્થાને જાળવી રાખવા માટેના જે ધોરણો અથવા નિયમો બનાવ્યા હોય તત્કાલીન સમાજના સંદર્ભમાં, તો જ્યારે કોઈ વ્યક્તિ અપરાધ અથવા તો ગુનો કરે છે ત્યારે એવું માનવામાં આવતું કે આ વ્યક્તિને જેટલી વધારે શારીરિક સજા કરવામાં આવશે, શારીરિક સજા જાહેરમાં કરવામાં આવશે, એને લોહી લુહાણ કરી દેવામાં આવશે, બીજા લોકો ભેગા થયા હોય જ્યારે એને સજા આપતી હોય અપાતી હોય ત્યારે જોવા માટે, તો બીજા લોકો એવું સમજશે કે ભાઈ આ પ્રકારનો જો ગુનો કરીશું તો આપણને પણ જાહેરમાં આ પ્રકારનો શારીરિક દંડ થશે, એટલે લોકો અપરાધ કરતા અટકે. પણ પ્રશ્ન એ થયો કે ગમે એટલી કડકમાં કડક સજા અપાતી હતી ભૂતકાળમાં તો પણ ગુનાઓનું પ્રમાણ તો ઘટતું નહોતું જ. તો ગુનાના સંદર્ભમાં, પનિશમેન્ટના સંદર્ભમાં અથવા તો વ્યક્તિને સજા આપવાના સિદ્ધાંતના સંદર્ભમાં પણ જ્ઞાન વિકસતું ગયું. ધીરે 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 આ શાખામાં એવું જ્ઞાન વિકસવા લાગ્યું કે વ્યક્તિને ગમે એટલું શારીરિક કષ્ટ આપીશું તો એ સુધરવાનો નથી અથવા તો અપરાધી પ્રવૃત્તિ અટકવાની નથી. પણ જો એ વ્યક્તિને, અપરાધ કરેલા વ્યક્તિને જો સુધારવાનો પ્રયત્ન કરવામાં આવે,
એની માનસિકતાને બદલવાનો પ્રયત્ન કરવામાં આવે તો સામાજિક અપરાધીઓ જે છે અથવા તો જે અપરાધ કરતા વ્યક્તિઓ છે એ અટકી શકે. તમે જુઓ, પહેલાંના સમયમાં જ્યારે બ્રિટિશ શાસન હતું ત્યારે કાળા પાણીની સજા હતી અને અંદમાન નિકોબારમાં એ વ્યક્તિને કાળી કોટડીમાં પૂરી દેવામાં આવતા, એ રીતે એમની શારીરિક સજા ઉપર આખી વ્યવસ્થા ઊભી કરેલી. અત્યારના સમયની જેલો તમે જુઓ, એ જેલોને આપણે સુધારણા ગૃહ કહી શકીએ અથવા સુધારવા માટે વ્યક્તિને રાખવામાં આવે. એટલે 7 વર્ષ 10 વર્ષ કે 20 વર્ષ વ્યક્તિ જેલમાં પોતાનો સમય પસાર કરે તો એ સમય દરમિયાન એ વ્યક્તિને સુધારવાનો પ્રયત્ન કરવામાં આવે, વ્યક્તિને એકાંત આપવામાં આવે, વ્યક્તિ પોતાની જે ભૂલ છે એનાથી પસ્તાય અને સામાજિક વ્યવસ્થામાં જ્યારે ફરી પુનઃસ્થાપિત થાય એટલે એની સજા પૂરી કરીને આવે ત્યારે સમાજમાં કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચાડે એ રીતે એને સુધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો પહેલાં જે સજાની વ્યવસ્થા હતી એ શારીરિક સજાના સંદર્ભમાં હતી, પણ ધીમે ધીમે જ્ઞાન આવતું ગયું, અપરાધશાસ્ત્રમાં જ્ઞાન વિકસતું ગયું, કાયદામાં જ્ઞાન આવતું ગયું, એક મનોવિજ્ઞાનનું જ્ઞાન વિકસતું ગયું, તેમ તેમ લોકોને અથવા તો સામાજિક વ્યવસ્થામાં એવું લોકોને જાણવા મળ્યું કે અપરાધી જે છે એને શારીરિક સજા કરવાની જગ્યાએ એની માનસિકતાને બદલવાનો પ્રયત્ન કરીશું તો વ્યક્તિઓ જે છે એ અપરાધ કરતા ક્યાંક ના ક્યાંક અટકશે. તો ક્યાંક ના ક્યાંક એમને જે ડિસિપ્લિન અને પનિશના સંદર્ભમાં જે પોતાના વિચારો રજૂ કર્યા એમાં પણ એમને જ્ઞાનની યાત્રાની વાત કરી છે. જેમ જેમ જ્ઞાન વધતું ગયું તેમ તેમ કેદીઓ અથવા તો અપરાધીઓ પ્રત્યેના જે દ્રષ્ટિકોણો છે એ પણ ધીમે ધીમે સમાજના બદલાતા ગયા. બીજી જે મહત્વની પુસ્તક છે વિદ્યાર્થી મિત્રો, ધ હિસ્ટ્રી ઓફ સેક્સ્યુઆલિટી. વિદ્યાર્થી મિત્રો, આ જે પુસ્તક હતી એ ટોટલ 6 ખંડમાં વિભાજિત કરવાની હતી અથવા તો 6 ખંડમાં તૈયાર થવાની હતી, પણ એવું થઈ શક્યું નહીં કારણ કે મિશેલ ફુકો એક HIV એડ્સની લાંબી બીમારી પછી એ 57 વર્ષની ઉંમરે મૃત્યુ પામેલા. પણ એમના જીવનકાળ દરમિયાન એમને ધ હિસ્ટ્રી ઓફ સેક્સ્યુઆલિટીના સંદર્ભમાં 3 ગ્રંથો એમને મૂકેલા જે બહુ જ મહત્ત્વના હતા. એમાં એમને સત્તા અને કામુકતાની વાત કરી છે કે સત્તા અને કામુકતા ક્યાંકના ક્યાંક એકબીજા સાથે સંકળાયેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, મિશેલ ફુકોની જેટલી પણ પુસ્તકો લખાઈ છે એ તમામે તમામ પુસ્તકોમાં એમને શક્તિ, જ્ઞાન અને વિમર્શની ચર્ચા કરી છે. વિદ્યાર્થી મિત્રો, મિશેલ ફુકોએ જે વિમર્શનો ખ્યાલ કર્યો છે અથવા તો વિમર્શની વ્યાખ્યા કરી છે એમાં એમણે સ્પષ્ટ કહ્યું છે કે વિમર્શ એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, અને જે વ્યક્તિ પાસે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન હોય એ વ્યક્તિનું સમાજમાં આગવું અને જુદું મહત્ત્વ હોય છે. એટલે ક્યાંકના ક્યાંક જો તમારી પાસે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે અથવા તો તમે સંશોધનના માધ્યમથી, અનુભવના માધ્યમથી કોઈ જ્ઞાન વિકસાવો છો તો તમારું સમાજમાં માન વધવાનું છે અથવા તો સમાજના લોકો જે છે એ તમારા સ્ટેટસને અથવા તમારા દરજ્જાને કંઈક અલગ રીતે જોવાના છે. તો મિશેલ ફુકોની જે આખી વાત છે એ મિશેલ ફુકોએ ક્યાંકના ક્યાંક પોતાના સિદ્ધાંતના માધ્યમથી અનુઆધુનિક સમાજમાં શક્તિ, જ્ઞાન અને વિમર્શની ચર્ચા કરી છે અને જેના માધ્યમથી એમને એક સામાજિક વ્યવસ્થામાં જ્ઞાનનું શું મહત્ત્વ છે એની એક ચર્ચા કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે મિશેલ ફુકોએ સત્તાના સંદર્ભમાં સત્તાની જે સૂક્ષ્મ રાજનીતિ કહેવાય એને પણ સમજાવી છે. નાના પાયાથી લઈ ઉચ્ચ કક્ષાની જે સત્તાઓનું વિભાજન થયેલું છે, આ સત્તાના વિભાજનનો આખો જે કોટિક્રમ છે એનો કન્સેપ્ટ પણ સૂક્ષ્મ રાજનીતિના સંદર્ભમાં મિશેલ ફુકોએ પ્રસ્તુત કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, ક્યાંક ના ક્યાંક જાણીએ છીએ કે સત્તા રાજ્યના હાથમાં હોય અથવા તો સરકારના હાથમાં હોય. આ સરકાર અથવા તો રાજ્ય જે છે એ સત્તા, પોતાની જે સત્તા છે એ જ્ઞાન અને વિમર્શના માધ્યમથી હાસિલ કરતી હોય છે. એટલે આ જ્ઞાન અને જે વિમર્શ જે છે એ એકબીજા સાથે પરસ્પર સંકળાયેલા છે. તમે જો સરકારી કચેરીઓમાં કામ કરવાવાળા IAS અથવા IPS અધિકારી હોય તો IAS IPS અધિકારી ક્યારે બને? જ્યારે એમની પાસે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન હતું, એમની પાસે ઘણું બધું ઇન્ટરડિસિપ્લિનરી જ્ઞાન હતું, એના કારણે એ ક્યાંકના ક્યાંક IAS અથવા IPS બની શક્યા છે. તો અનુઆધુનિક સમાજની જ્યારે વાત કરતા હોય ત્યારે આધુનિક કરતાં અનુઆધુનિક સમાજ જ્ઞાનના સંદર્ભમાં જુદો પડે છે અથવા તો જ્ઞાનનું વધારે મહત્ત્વ છે. અત્યારે તમે કારખાનામાં અથવા તો મિલમાં પરસેવો પાડતા હોય અથવા તો મજૂરી કરતા એનું મહત્ત્વ નથી, પણ અત્યારે તમે AC-વાળી ચેમ્બરમાં બેસીને કેવી રીતે બીજા કરતાં જુદી રીતે વિચારી શકો છો, કેવી રીતે તમારી પાસે સૌથી વધારે નોલેજ છે અથવા જ્ઞાન છે તમારી શાખાનું, એ વ્યક્તિનું મહત્ત્વ છે. એટલે ક્યાંક ના ક્યાંક વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો શક્તિ, જ્ઞાન અને વિમર્શ એ અનુઆધુનિક સમાજની લાક્ષણિકતામાં મિશેલ ફુકોએ સામાજિક વ્યવસ્થાને સમજાવવા માટે ઉપયોગમાં લીધેલા આ ખ્યાલો છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, મિશેલ ફુકોએ એવું પણ રજૂઆત કરી છે કે જ્ઞાનના માધ્યમથી વ્યક્તિ પોતાના ઉપર અને બીજા ઉપર પણ નિયંત્રણ હાંસિલ કરી શકે છે. તમારી પાસે જ્ઞાન હોય તો તમે તમારી જાત અથવા સ્વનું નિયંત્રણ તો કરી જ શકો છો, પણ એની સાથે સાથે તમે સમાજના અન્ય વ્યક્તિઓ ઉપર પણ નિયંત્રણ
લાદી શકો છો અથવા અન્ય વ્યક્તિના વર્તન ઉપર પણ નિયંત્રણ લાવી શકો છો. એટલે ક્યાંક ના ક્યાંક તમે જુઓ, સામાજિક વ્યવસ્થાને સમજવા માટે, સામાજિક રચનાને સમજવા માટે, સામાજિક માળખાને સમજવા માટે મિશેલ ફૂકોએ જ્ઞાન જે છે, જે નોલેજ છે, જે એને ખૂબ જ પાયાની અને મહત્ત્વની બાબત ગણી છે. કેમ કે જ્ઞાન અને સત્તા અથવા શક્તિ અથવા પાવર એકબીજા સાથે જોડાયેલી બાબત છે. જેની પાસે જ્ઞાન છે એની પાસે સત્તા છે. સત્તાનો ઉપયોગ કરીને એ સમાજમાં વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન અથવા તો એક વિમર્શ ઊભો કરી શકે છે. ઘણીવાર વિમર્શનો અર્થ એ રીતે પણ થતો હોય કે ઘણા બધા લોકો હોય જેમની સમાન એક માન્યતા હોય, એને પણ આપણે વિમર્શના સંદર્ભમાં ક્યાંક ના ક્યાંક જોતા હોઈએ છીએ. પણ મિચેલ ફૂકોએ વિમર્શની વ્યાખ્યા વિશિષ્ટ જ્ઞાનના સંદર્ભમાં કરી છે કે વિમર્શ એટલે કોઈ શાખાનું વિશિષ્ટ જ્ઞાન હોય તમારી પાસે. દાખલા તરીકે તમે સમાજશાસ્ત્ર, ભવિષ્યના સમાજશાસ્ત્રી છો એવું હું માનું છું, તો સમાજશાસ્ત્રના સંદર્ભમાં તમારી પાસે વિશિષ્ટ જ્ઞાન હોય તો તમારી નોંધ લેવાવાની છે. ગુજરાતમાં તમારી નોંધ લેતા થાય લોકો, ભારતમાં તમારી નોંધ લેતા થાય અને વિદેશમાં પણ તમારી નોંધ લેતા થાય. તો ક્યાંક ના ક્યાંક તમે જુઓ તો વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન એટલે વિમર્શ એવું મિચેલ ફૂકોના અનુસંધાનમાં મિચેલ ફૂકોએ સ્પષ્ટીકરણ આપેલું. વિદ્યાર્થી મિત્રો, મિચેલ ફૂકોના મતે અનુઆધુનિક સમાજમાં ઉત્પાદનનું જે માધ્યમ જે છે અથવા ઉત્પાદનનું જે સાધન છે એ જ્ઞાન છે. આધુનિક સમાજમાં તમે જુઓ તો ઉત્પાદન કારખાનાઓમાં થતા, મશીનો દ્વારા થતા, જેમાં મશીનની મહત્ત્વની ભૂમિકા હોય, મજૂરો જે પરસેવો પાડતા એમની મહત્ત્વની ભૂમિકા હોય, અત્યારે એવું નથી. અત્યારે ઉત્પાદનનું સાધન જ્ઞાન છે. એટલે ફેક્ટરીમાં અથવા મશીનોમાં તમારું ઉત્પાદન તો થતું જ હોય, કમ્પ્યુટરના માધ્યમથી થતું હોય, જુદા જુદા સાધનોના માધ્યમથી થતું હોય અથવા મશીનોના દ્વારા થતું હોય. તો અનુઆધુનિક સમાજમાં ઉત્પાદન જે પ્રોડક્શન, માસ પ્રોડક્શન થાય છે, એ પ્રોડક્શનનું મહત્ત્વ નથી, પણ એ પ્રોડક્શન તમે કેવી રીતે અથવા તો જે ઉત્પાદન થયેલી વસ્તુ જે છે એ વસ્તુને તમે બજારમાં કેવી રીતે વધુમાં વધુ વેચી શકો છો એવા જ્ઞાનનું મહત્ત્વ છે. એટલે મિચેલ ફૂકોએ જે કહ્યું કે ઉત્પાદનનું સાધન જે અનુઆધુનિક સમાજમાં છે એ જ્ઞાન છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, મિચેલ ફૂકોએ કહ્યું કે ભાષા અને જ્ઞાનરૂપી શક્તિ આ સમાજ માટે બહુ જ મહત્ત્વની બાબત છે અથવા તો સમાજમાં બહુ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભાષા અને જ્ઞાનરૂપી શક્તિ આ બંને સામાજિક વ્યવસ્થામાં અથવા તો સામાજિક વ્યવસ્થાને સમજવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે એવો એક કન્સેપ્ટ પણ એમણે ક્યાંક ના ક્યાંક પ્રસ્તુત કરેલો. તો મિચેલ ફૂકોની સમગ્ર લેખન યાત્રામાં તમે જોશો તો ક્યાંક ના ક્યાંક એમણે શક્તિ, જ્ઞાન અને વિમર્શના માધ્યમથી સામાજિક વ્યવસ્થાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમના મતે જ્ઞાન અને શક્તિ જે છે એ પરસ્પર એકબીજા સાથે સંકળાયેલી છે. વિદ્યાર્થી મિત્રો, 1959માં એમને પીએચડી કમ્પ્લીટ કરેલું. એ પીએચડીમાં પણ ક્યાંક ના ક્યાંક તમે જો તો પાગલપણની આખી જે વાત કરી છે અથવા તો પાગલ વ્યક્તિઓ અને એના સંદર્ભમાં મનોચિકિત્સકનું જે જ્ઞાન વિકસ્યું અથવા મનોવિજ્ઞાનનું જે જ્ઞાન વિકસ્યું એના ઉપર એમને પીએચડી કરેલું, જે 1961માં પુસ્તક સ્વરૂપે પણ પ્રગટ થયેલું. તો ક્યાંક ના ક્યાંક તમે જુઓ શરૂઆતથી લઈને અંતિમ તબક્કા સુધીના એમના તમામે તમામ જે લખાણો હતા એ લખાણોમાં એમને જ્ઞાનની શોધ કરી છે. અને આ જે જ્ઞાન છે એ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, વિમર્શ જેને એમને વિમર્શ તરીકે જેમને એમને ઓળખાવ્યા છે, આ વિમર્શ અથવા તો વિશિષ્ટ પ્રકારનું જે જ્ઞાન છે એ પર્ટિક્યુલર કોઈ શાખાના સંદર્ભમાં જ્યારે વિકસે છે અને વ્યક્તિમાં જ્યારે એ જ્ઞાન આવતું હોય છે ત્યારે એ વ્યક્તિ પણ મહત્ત્વનો બની જતો હોય છે. એટલે અનુઆધુનિક સમાજમાં તમે જુઓ કે જેની પાસે નોલેજ છે, દાખલા તરીકે કોઈ કેસ તમારે લડવો હોય કોર્ટમાં, તો તમે કોને વકીલ તરીકે રોકશો? જે વકીલ સફળ હોય, જેની પાસે કાયદાનું પૂરેપૂરું નોલેજ હોય, ઘણા વર્ષોથી કેસ લડતો હોય, એવા વકીલને તમે પસંદ કરશો. કેમ? કારણ કે એની પાસે કાયદાનું વિશિષ્ટ જ્ઞાન હોય છે અને એ વ્યક્તિ પાસે તમે જાઓ ત્યારે તમે એવી અપેક્ષા રાખો કે એ વ્યક્તિ જે છે એ આપણો કેસ અથવા તો એ વ્યક્તિ જે છે એ આપણી વાતને કોર્ટમાં યોગ્ય રીતે રજૂ કરી શકશે. એ જ રીતે તમે કયા ડૉક્ટર પાસે જાઓ છો, તમને એવું લાગે છે કે આ ડૉક્ટર જે છે એ પ્રોપર છે, એની પાસે મેડિકલનું જ્ઞાન છે અને આ જે પણ નિદાન કરવાનો છે એ નિદાન જે છે આપણા શરીરને અનુરૂપ હશે, તો આ વસ્તુ છે. જ્ઞાન બહુ મહત્વનું છે. તમારી પાસે વર્તમાન સમયમાં જ્ઞાન હોય, દાખલા તરીકે તમે ગરીબ કુટુંબમાં જન્મ્યા પણ તમારી પાસે જ્ઞાન હોય તમે કલેક્ટર બની શકો છો, આઈએસ આઈપીએસ અધિકારી બની શકો છો, અને આઈએસ આઈપીએસ અધિકારી બનો તમારું જ્ઞાન વધુ હોય એના કારણે. તો જેમ જેમ વ્યક્તિમાં જ્ઞાન હોય અથવા તો બીજા કરતાં વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન હોય વિમર્શના સંદર્ભમાં, ત્યારે વ્યક્તિ કોઈના કોઈ પ્રકારની સારી એવી પોઝિશન અથવા તો સારું એવું સ્ટેટસ પ્રાપ્ત કરી શકે છે. એટલે અનુઆધુનિક યુગ જે છે મિચેલ ફૂકોના સંદર્ભમાં એ ક્યાંક ના ક્યાંક જ્ઞાનનો યુગ છે અને જ્ઞાનરૂપી શક્તિ જે છે એ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવતી હોય છે તેવું કહી શકાય. આમ વિદ્યાર્થી મિત્રો, મિચેલ ફૂકોના સંદર્ભમાં કોઈપણ સામાજિક વ્યવસ્થામાં
જ્ઞાન છે એ ખૂબ જ મહત્વનો બાબત છે, અથવા તો બીજા બધા કૃષક સમાજથી આધુનિક સમાજ અને આધુનિક સમાજથી અનુઆધુનિક સમાજ જે જુદો પડે છે એ ક્યાંકના ક્યાંક જ્ઞાનના માધ્યમથી પડે છે. આ મિચેલ ફૂકો વિશે જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે એટલીસ્ટ આપણને સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે એટલી જાણ હોવી જોઈએ, પ્રાથમિક સમજ હોવી જોઈએ કે શક્તિ, જ્ઞાન અને વિમર્શના સંદર્ભમાં મિચેલ ફૂકોએ ચર્ચા કરેલી છે. વિમર્શ એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. એમની જે પુસ્તકો છે, મિડનેસ એન્ડ સોસાયટી, આર્કિયોલોજી ઓફ નોલેજ, તો આ બધી જે પુસ્તકો વિશે આપણને પાયાની આટલી સમજ તો હોવી જોઈએ કે કઈ પુસ્તક જે છે એમાં કઈ વાત કરવામાં આવી છે, અથવા તો કયા પ્રકારની રજૂઆત કરેલી છે મિચેલ ફૂકોએ, જેથી કરી નેટ અને સ્લેટમાં જ્યારે આવા સવાલો પૂછાય મિચેલ ફૂકોના સંદર્ભમાં કે ભાઈ સૂક્ષ્મ રાજનીતિના સંદર્ભમાં કોની વિભાવના રજૂ કરેલી છે, અથવા મિચેલ ફૂકોના મતે વિમર્શ એટલે શું, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે વિમર્શ એટલે વિશિષ્ટ જ્ઞાન એવી વ્યાખ્યા કરેલી છે. પાગલપન અને સભ્યતાના સંદર્ભમાં હોય, અથવા મેડનેસ એન્ડ સિવિલાઇઝેશન પુસ્તક કોને લખી છે. તો મિચેલ ફૂકો તમે જુઓ તો મિચેલ ફૂકો વિશે, એમના લખાણો વિશે તમને જ્ઞાન હોવું જોઈએ. એ નીત્સેથી પ્રભાવિત થયેલા, કાર્લ માર્ક્સથી પ્રભાવિત થયેલા, તો કોઈપણ સમાજશાસ્ત્રી હોય અથવા કોઈપણ તત્વચિંતક હોય એમના આગામી કયા કયા તત્વચિંતકોના લખાણો વાંચ્યા ને એમનાથી પ્રભાવિત થયા એ પણ તમારે જાણવું જોઈએ. એમની પુસ્તકો વિશે તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ, સાથે સાથે પુસ્તકમાં કેવા પ્રકારની રજૂઆત થઈ છે એની એક આછી પાતળી સમજ પણ તમારી પાસે હોવી જોઈએ. તો મિચેલ ફૂકો એ જે છે એમની શક્તિ, જ્ઞાન અને વિમર્શના સંદર્ભમાં ક્યાંકના ક્યાંક સામાજિક વ્યવસ્થામાં અનુઆધુનિક સમાજની વ્યાખ્યા કરવાનો પ્રયત્ન કર્યો છે, અથવા તો અનુસંરચનાકરણ અથવા તો અનુમાળખાકરણની વ્યાખ્યા કરવાનો પ્રયત્ન કરેલો છે. આ શક્તિ, જ્ઞાન, વિમર્શના સંદર્ભમાં સત્તાનો ખ્યાલ હોય, સૂક્ષ્મ રાજનીતિનો ખ્યાલ હોય અથવા ડિસ્કોર્સનો ખ્યાલ હોય, આ મિચેલ ફૂકોનું આગવું એક પ્રધાન છે, જે પોતે સમાજશાસ્ત્રી કરતાં તો એક તત્વચિંતક અને મનોવૈજ્ઞાનિક વધારે હતા. ક્યાંકના ક્યાંક એમને માનસિક જગત સાથે ભૌતિક વસ્તુઓને જોડવાનો પ્રયત્ન કર્યો છે. જ્ઞાનની ખોજ કરવામાં એમને પોતાનું જીવન જે છે સમર્પિત કર્યું છે. એમના તમામે તમામ લખાણોમાં તમે જુઓ તો જ્ઞાનની શોધ એ જ એમનું મૂળ અને પાયાની વાત રહેલી છે. એટલે ક્યાંકના ક્યાંક જ્યારે મિચેલ ફૂકોને સમજતા હોય ત્યારે ક્યાંકના ક્યાંક શક્તિ, જ્ઞાન અને વિમર્શ આ ત્રણ શબ્દો યાદ રાખવા ખૂબ જ મહત્ત્વના છે. આ ત્રણ શબ્દોના માધ્યમથી તમે ક્યાંકના ક્યાંક મિચેલ ફૂકો અને મિચેલ ફૂકોએ જે અનુઆધુનિક સમાજની વ્યાખ્યા કરી છે એને તમે બધા સમજી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અનુઆધુનિક સમાજની જ્યારે વાત આવે ત્યારે મિચેલ ફૂકોની જેમ તમે યાદ રાખો છો એમ ડેરિડાને પણ તમારે યાદ રાખવો પડે કે ભાઈ ડેરિડાએ વિખંડનવાદનો સિદ્ધાંત આપેલો છે. એ જ રીતે મિચેલ ફૂકોએ શક્તિ, જ્ઞાન અને વિમર્શની વાત કરેલી છે. એમના લખાણોમાં જ્ઞાન એ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. શક્તિ, જ્ઞાન અને વિમર્શ જે છે એ ત્રિકોણ સ્વરૂપે એમના વિચારોમાં ક્યાંક ને ક્યાંક પ્રગટ થયેલા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ તો મિચેલ ફૂકોની જે છે એક પ્રાથમિક સમજ આપી છે મેં તમને કે મિચેલ ફૂકો પોતાના લખાણોમાં શું કહેવા માગે છે, અથવા તો કયા કયા પ્રકારની અવધારણાઓ અથવા તો કયા પ્રકારની વિભાવનાઓ મિચેલ ફૂકોના લખાણોમાં વ્યક્ત થાય છે. કેવી રીતે તમે હવે જ્યારે મિચેલ ફૂકોને વાંચવા બેસશો ત્યારે કેવી રીતે મિચેલ ફૂકોને વાંચવાનો છે એ આ વ્યાખ્યાન પછી તમને થોડીક એક એક તમારે તમારા જ્ઞાનમાં અથવા તમારી સમજમાં વિશિષ્ટ પ્રદાન કરશે. બાકી મિચેલ ફૂકોને અથવા અનુઆધુનિક સમાજશાસ્ત્રીઓ જેટલા પણ છે, આ સમાજશાસ્ત્રીઓને બહુ સરળતાથી સમજી શકાતા નથી. વારંવાર વાંચવા પડે છે. વારંવાર વાંચ્યા પછી જ તમે અનુઆધુનિક સિદ્ધાંતકારો ને તમે સમજી શકો છો, એમના લખાણોને સમજી શકો છો, અનુઆધુનિક સમાજને સમજી શકો છો. કેમ કારણ કે સામાજિક વ્યવસ્થામાં અનુઆધુનિક સમાજ આવ્યો છે કે નથી આવ્યો, અથવા કયા કયા ક્ષેત્રોમાં અનુઆધુનિક સમાજ આવ્યો છે એ આખો પ્રશ્નાર્થ છે. કારણ કે ભારતીય સમાજમાં અનુઆધુનિકતા આવી છે કે નથી આવી, અથવા કયા ક્ષેત્રોમાં આવી છે એ આખો સંશોધનનો વિષય હોય છે વિદ્યાર્થી મિત્રો. એટલે ક્યાંકના ક્યાંક નેસ્ટેટના સંદર્ભમાં જ્યારે તમે મિચેલ ફૂકોને વાંચો ત્યારે તમે વારંવાર મિચેલ ફૂકોને રીડિંગ કરજો, નોંધજો શક્તિ, જ્ઞાન અને વિમર્શના સિદ્ધાંતમાં એમને કઈ કઈ વાત કરી છે, કયા કયા પુસ્તકો લખ્યા છે, એ પુસ્તકમાં એમને કઈ વાત કરી છે, બીજી પુસ્તકમાં એમને કઈ વાત કરી છે, કયા વર્ષમાં એ પ્રગટ થયેલી છે, એમનું પીએચડી કાર્ય કયા સંદર્ભમાં હતું. તો ક્યાંકના ક્યાંક આ બધી વસ્તુઓ જે છે એ નેસ્ટલેટની તૈયારી માટે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વિદ્યાર્થી મિત્રો, મિચેલ ફૂકોને વારંવાર વાંચવાથી જ યાદ રહે, અથવા તો વારંવાર એના લખાણો તમે વાંચશો તો જ તમને ખ્યાલ આવી જશે. પણ ક્યાંકના ક્યાંક મારે વિદ્યાર્થી સમક્ષ એક વાત કરવી છે. વિદ્યાર્થી મિત્રો, આ એક પુસ્તક છે, તમે જોઈ શકો છો. આ પુસ્તક જે છે સમાજશાસ્ત્રીય ચિંતક એવમ સિદ્ધાંતકાર, આ પુસ્તક ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં પણ અવેલેબલ છે અને આપણી જે ડિપાર્ટમેન્ટની લાઇબ્રેરી ખરી એમાં પણ અવેલેબલ છે. આ જે પુસ્તક છે હિન્દીમાં છે,
આ પુસ્તક જે છે હરિકૃષ્ણ રાવત એટલે રાવત પબ્લિકેશનની છે. આમાં મોટા ભાગના દરેકે દરેક જેટલા પણ સમાજશાસ્ત્રીઓ થઈ ગયા એ તમામે તમામ સમાજશાસ્ત્રી અને તત્વચિંતકો વિશે વાત કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પુસ્તક વાંચજો અને ખૂબ ઉપયોગી છે. આ પુસ્તકના માધ્યમથી તમે અનેક સમાજશાસ્ત્રીઓ, અનેક તત્વચિંતકો અને અનેક વિચારકોથી પરિચિત થશો, એમની પુસ્તકોથી પરિચિત થશો, જેવા એમનો ટૂંકો જીવન પરિચય આપવામાં આવ્યો છે અને એના માધ્યમથી તમે ક્યાંક ને ક્યાંક નેટ સ્લેટની તૈયારી કરશો તો મને આશા છે કે ચોક્કસ તમે સફળ થશો. તો આ પુસ્તક જે છે એ પણ તમને ખૂબ ઉપયોગી થશે. સંગીતાબેન આ પુસ્તક વિશે જાણે જ છે. આ પુસ્તક જે છે એ વાંચશો તો પણ તમને નેક્સ્ટ લેટમાં ઘણું ઉપયોગી થવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ક્યાંક ના ક્યાંક હું મારી વાતને વિરામ આપું છું. અનુઆધુનિક સિદ્ધાંતકારો વિશે જ્યારે વાત કરતા હોય ત્યારે વ્યક્તિગત મર્યાદાઓ પણ ઘણી બધી હોય એવું બની શકે. કદાચ એવું બને કે એમના ઘણા બધા લખાણો જે હોય, જે વિશાળ એમનું લેખન જે છે, એમાંથી ઘણી બધી વાતો કદાચ વ્યક્તિગત રીતે હું ના પણ સમજ્યો હોય, અથવા તો મેં મારી રીતે એમને સમજવાનો પ્રયત્ન કર્યો હોય. તો મેં ક્યાંક ના ક્યાંક મારી જે સમજ હતી મિશેલ ફૂકો વિશે એના અનુસંધાનમાં તમારી સાથે આ વાત અથવા તો રજૂઆત કરી છે. બની શકે કે એમાં ઘણી બધી મર્યાદાઓ હોય અથવા તો ઘણી બધી ક્ષતિ હોય, જ્યારે વ્યક્તિગત રીતે હું મારી જાતની અથવા તો મારી પોતાની મર્યાદા ગણું છું. છેલ્લે બેસ્ટ ઓફ લક તમને કહીશ નેક્સ્ટ લેટની તૈયારી માટે, અને સાથે સાથે ગુજરાત યુનિવર્સિટીનો આભાર વ્યક્ત કરીશ, સમાજશાસ્ત્ર વિભાગ કે જ્યાંનો હું વિદ્યાર્થી એમનો આભાર વ્યક્ત કરીશ, દરેક શિક્ષકોનો હું આભાર વ્યક્ત કરું છું કે જેમના હાથ નીચે અમે પણ ભણ્યા છીએ એ જ બેન્ચીસ ઉપર ડિપાર્ટમેન્ટની, એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે સંગીતાબેનનો પણ આભાર વ્યક્ત કરું છું કે જેમણે મને તમારી સાથે મારા વિચારો મૂકવાનો એક તક પૂરી પાડી. ઓલ ધ બેસ્ટ વિદ્યાર્થી મિત્રો, ટેક કેર. મિત્રો, આપ સૌએ અલ્પેશભાઈની રજૂઆત સાંભળી. એમણે મિશેલ ફૂકોના દરેક અભ્યાસો વિશે તો વાત કરી છે, અને સાથે સાથે મિશેલ ફૂકોનો જે ઘડતર છે, એમના વિચારો પાછળ કયા પરિબળો જવાબદાર છે, એની એક ટૂંકી જર્ની પણ એમણે તમારી સમક્ષ રજૂ કરી. તો એ તમને ચોક્કસ કામમાં લાગશે. તો ફરીથી મિત્રો, આવા જ એક ચિંતક સાથે પ્રારંભ શ્રેણીમાં ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌનો આભાર.